ગર્ભ સંસ્કાર મારા માટે પણ બહુ નવી વાત હતી ઇનિશિયલી સ્ટેજ પર, પણ મને ચોપડીઓ વાંચવાનો બહુ શોખ છે એટલે હું એક મેળામાં ગઈ હતી અને તમારી જે બુક તમે પબ્લિશ કરેલી હતી, એક શબ્દ જે હતો, એક વાક્ય હતું, એ મને બહુ હૃદય સ્પર્શી ગયું કે સુધારો બીજમાં થાય વૃક્ષમાં નહીં. એટલે કદાચ આ શબ્દની અંદર આખા ગર્ભ સંસ્કારની છે ને આખી જર્ની જ આવી જાય છે, કહેવાનો મતલબ. એ બહુ ડીપ મિનિંગ હતો અને મારી ફેમિલીમાં વસ્તુ કોઈને અવેરનેસ હતી નહીં કે ગર્ભ સંસ્કાર છે શું એમ. એટલે શરૂઆત મારાથી જ થઈ હતી ને ત્યાર પછી મેડમના કોન્ટેક્ટમાં આવ્યા પછી મને ઘણી બધી માહિતી મળી કે એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર શું છે અને દરેકના જીવનમાં ઉતારવા જેવી બાબત છે એમ. કે અગર આપણે માતા પિતા બનતા પહેલાંનું જે સ્ટેજ છે એ પહેલાં, તો હું તો વિચારું છું કે તમે પછી વિચારો એના કરતાં એ પહેલાં જ વિચારી લેવું જોઈએ, જેથી કરીને આગળ જતાં તમને બહુ સરળતાથી એ વસ્તુ એફર્ટલેસ તમે તમારા બાળકનો વિકાસ કરી શકો એમ. અને એ વસ્તુ હું એ મારા બાળકમાં જોઈ છે કે જો અગર આવનારી પેઢીને સુધારવી જ હોય અને કંઈક નવું કરવાની જો ઝંખના હોય તો આઈ થિંક ગર્ભ સંસ્કાર એ આપણા માટે સોનાની ચાવી બરાબર છે એમ. એટલે દરેક જણે કરાવવો જ જોઈએ. તમારી ફેમિલીમાં જો કોઈક હોય, ન્યૂ કપલ્સ હોય, તો તમે એને પણ સલાહ આપી શકો. મારા માટે તો આ બહુ જ એક કહેવાય ને કે એક સુવર્ણ કાળ હતો. કમ્પેરેટિવલી હું મારા બાળકની કમ્પેરિઝન ક્યાંક બીજા બાળક સાથે નથી કરતી, પણ ક્યાંક ને ક્યાંક હું એ જોયું છે કે બીજા બાળકની કમ્પેરિઝનમાં એની એક્ટિવિટી છે તે બહુ જ અલગ છે. એફર્ટલેસ કંઈક પણ નવું મારે એને શીખવવું હોય તો મારે બહુ એને એફર્ટ કરવો નથી પડતો, ઇઝીલી કેચઅપ કરી લે છે. ફિઝિકલ ગ્રોથ પણ એનો બહુ સરસ છે, જે રીતે તમારી મેડિસિન મને ચાલતી હતી પ્રેગ્નન્સી ટાઈમમાં. સો થેન્ક યુ. અને તમને પણ બધાને સજેશન આપીશ કે જેમ બને તેમ જો આ ગર્ભ સંસ્કાર લોકો કરે, લોકોમાં અવેરનેસ આવે તો ઘણું સરસ રહે.